ખેડૂતો દ્વારા કૃષિ બિલના વિરોધમાં આજે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું. જે બંધનું એલાન પાલનપુરમાં નિષ્ફળ રહ્યું હતું. જો કે સવારથી જ પાલનપુરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. પોલીસે સવારથી જ કોંગ્રેસ કાર્યકરોની અટકાયત કરી હતી, જ્યારે પાલનપુર ધારાસભ્યને પણ નજરકેદ કરાયા હતા. ભારત બંધના એલાનને પાલનપુરમાં નિષ્ફળતા સાંપડી છે. ભારત બંધના એલાનને નિષ્ફળ બનાવના જાણે પોલીસ મેદાને ઉતરી હોય તેમ સવારથી જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો હતો. પોલીસે સવારે જ કોંગ્રેસના અગ્રણીઓની અટકાયત કરી હતી, જેમાં પાલનપુરના ધારાસભ્ય મહેશ પટેલને તો તેમના નિવાસસ્થાને જ નજરકેદ કરાયા હતા. ત્યારે ધારાસભ્ય મહેશ પટેલે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. અને પંજાબના ખેડૂતો જે છેલ્લા 11-11-12 દિવસથી દિલ્હીમાં જે બિલો મંજૂર કર્યા છે ભારતીય જનતા પાર્ટીની સરકારે, એના વિરોધમાં ઘણા સમયથી ખેડૂતો પરેશાન છે. ખેડૂતની સરકાર સાથે વાટાઘાટો થઈ છે, પણ ખેડૂતોના હિતની વાત નથી થઈ. એટલે આ ખેડૂતોના બંધના એલાનની અંદર કોંગ્રેસ પાર્ટીએ પણ સમર્થન આપ્યું છે. અમે પણ ખેડૂતોની સાથે છીએ, ખેડૂતોને સમર્થન આપીએ છીએ કે આવનારા સમયમાં ખેડૂતોને આ કાયદાઓથી મુશ્કેલી ના પડે એના માટે અમે ખેડૂતો સાથે છીએ. આજે અમે કંઈ પણ કાયદાનો ભંગ કર્યો નથી. અમે અમારા નિવાસસ્થાનથી બહાર નીકળવાનો પ્રયત્ન કરીએ, અમારા બીજા કોઈ કામે જતા હોય તો પણ અમારા કાર્યકરોની ધરપકડ કરવામાં આવે છે. સાથે સાથે પોલીસની ગાડીઓ સવારથી જ અમારા મકાન આગળ મૂકવામાં આવી છે. જ્યારે પણ અમે બહાર નીકળીએ ત્યારે પોલીસ અમને એરેસ્ટ કરવાની વાત કરે છે. આજે આ હિટલર શાસન ચાલી રહ્યું છે. સરકાર ખેડૂતોથી ડરી છે. ખેડૂતોનું આંદોલન ઉગ્ર ન બને તો સરકારને મુશ્કેલી ન ઊભી થાય એના માટે પોલીસને આગળ કરીને આ કાયદાની બહાર જઈને કાયદાનો ભંગ ન કરે છતાં પણ પરેશાન કરવામાં આવે છે, એ હિટલરશાહી શાસન છે. પોલીસે ગુરુ નાનક ચોકમાં બંધ કરાવવા નીકળેલા 21 જેટલા કોંગ્રેસી કાર્યકરોની અટકાયત કરી હતી, જેને પગલે બંધનું એલાન નિષ્ફળ રહ્યું હતું. પાલનપુરનું બજાર સવારથી જ રાબેતા મુજબ ચાલુ રહ્યું હતું. લોકોએ બંધના એલાનને જાકારો આપ્યો હતો.